સ્થપાઈ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હાંસોટના પીડિતોની મુલાકાત લીધી હતી. તેમણે આરોપીઓને સખતમાં સખત સજા કરવાની પણ માંગણી કરી હતી. સાથે જ આ ઘટનાને રાજ્ય અને કેન્દ્ર સરકારને બદનામ કરનારું કાવતરું ગણાવ્યું હતું. મહત્વનું છે કે ઉત્તરાયણના દિવસથી બનેલી આ ઘટનાને લઈને ગુરુવારે બંધ પાડવામાં આવ્યો હતો, તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. આ ઘટનાને રાયોટિંગ અને તોડફોડ સહિતના ગુનામાં 5 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે 17 લોકોની અટકાયત પણ કરી છે. આ ઘટનાને લઈને પોલીસ તંત્રએ 20 જેટલી ટીમ બનાવીને કોમ્બિંગ હાથ ધર્યું છે. જૂથ અથડામણ જેવી ઘટનાને લઈને અફવાઓનું બજાર વધુ ગરમ ન થાય તે માટે તંત્રએ ગઈકાલે મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી હતી, જે બીજા દિવસથી પણ બંધ જ રાખવામાં આવી છે. સરકારના વિકાસલક્ષી કાર્યક્રમોને ડિસ્ટર્બ કરવા માટે ઈરાદાપૂર્વક જ આવી ઘટનાને પ્રોત્સાહિત કરનારા તત્વો પડદા પાછળ કામ કરી રહ્યા છે એવું માનું છું. ક્યાંક હશે કોઈક ને કોઈક પ્રકારને નાની મોટી ઘટનાને લઈને, પણ જે મોટું સ્વરૂપ ઈરાદાપૂર્વક અપાઈ રહ્યું છે એવું મારે સ્પષ્ટ માનવું છે. એ આવનારા દિવસોમાં જે પણ કોઈક હશે જવાબદાર વ્યક્તિ હશે